તમે જેની વાત કરો કે આ રમૂજની ચેલેન્જ તમે કેવી રીતે ઉપાડી? નમસ્તે બધાને, તમારો જવાબ આપવું એ પહેલાં બધાને અભિવાદન કરી દઉં. જૈનબેન જોશી સાહેબ, કુમારભાઈ સાહેબ, ચંદ્રકાંતભાઈ શેઠ સાહેબ, વિજયભાઈ પંડ્યા સાહેબ અને મારા મિત્રો ભદ્રાયુભાઈ, દીકરા મહેન્દ્રભાઈ અને સર્વે, કાલે સંજયભાઈએ કહ્યું ફૂલો પ્રેમીઓને મારા નમસ્તે. તમે જે કહ્યું ને એ જ વાત મને સુનિતા તાઈએ કહેલી. મેં પહેલી વાર એમને પત્ર લખ્યો કે મારે આવી રીતે ફૂલોના લેખોનો અનુવાદ કરવો છે, ત્યારે એમણે પોસ્ટકાર્ડમાં એવું લખ્યું કે હ્યુમર એન્ડ પોએટ્રી કાન્ટ બી ટ્રાન્સલેટેડ, એટલે એ શક્ય નથી. સારું, પછી મેં એમને જવાબ લખ્યો કે આપની વાત સાચી છે કે આ બંનેને અનુવાદ કરવું બહુ અઘરું છે, કવિતા અને આપણે હ્યુમર જેને કહીએ એને, પણ 80-85% તો નજીક જઈ શકાય ને. ગભારામાં રહેલા શિવલિંગની પિંડીના દર્શન નજીક જઈને ના થાય, પણ 12 કોર્ડનથી તો થઈ શકે ને. પણ સુનિતા તાઈ કંઈ એમ માને નહીં. મને કે સારું તારા લેખ મોકલજે, એટલે પછી મેં મારા 2-3 લેખ મોકલ્યા પુણેના ડેક્કન કોલેજના જે કોઈ તજ્જ્ઞ હશે ગુજરાતી ભાષાના એમની પાસે જોવડાવ્યા, અને પછી એમણે મને પત્ર લખ્યો ઉત્કૃષ્ટ અરુણા ગોવાહેડ, અને ત્યાંથી મારી આ અનુવાદ યાત્રા શરૂ થઈ. ખરેખર બહુ હંફાવનારી હતી, પણ મને ક્યારે એણે થકવી નથી, હું સતત આગળ વધતી રહી હતી. અને જેમ અમારા બધા મરાઠી મિત્રોએ કહ્યું, મારા પુલકિતની મને પુલકિતનું જ્યારે અકાદમીમાં રજૂ થયું એમાંના જજ એક અહીંયા છે જ, ત્યારે એમણે મને કહ્યું કે અરે અરુણાબેન, પ્રસ્તાવનામાં તમે બહુ ભાવ વિભોર થઈ ગયા હતા. ત્યારે મેં એમને કહ્યું કે બેન, હું નહીં, અમારા કોઈ પણ મરાઠી માણસની સામે તમે પુલા મૂકો ને તો એ મારાથી વધારે ભાવ વિભોર થઈ ગયો. અમે બધા પુલો પાછળ ખરેખર ગાંડા, પુલો અમારો ભગવાન, પુલો અમારો કુલદેવતા. સામેવાળો તમારો કોઈ દુશ્મન હોય ને, પણ એને જો પુલની એ વાત કરશે ને તો કે આવો ભાઈ, આવો ભાઈ. અને પુલને કેમ લાવ્યા એને માટે હું કહું કે હું અહીંયા ગુજરાતી સંસારમાં આવી પછી પુલની વાતો કરું તો કોઈને ઘરમાંથી માંડીને આજુબાજુ કોઈને પુલ ખબર જ નહીં. હું ત્યારે તો બહાર નીકળતી નથી, એટલે બીજા કોઈને ખાસ ખબર નહીં. ત્યારે મને બહુ જ લાગ્યા હતું કે મારા પુલ, અમારા પુલ અહીંયા કોઈને ખબર નથી. અને ત્યારે પછી મેં એક લેખ શરૂ કર્યો, એ લખ્યો ઘરની બહાર ક્યારેય નીકળી નથી લગભગ 20-25 વર્ષ. વિનોદભાઈ ભટ્ટ સાહેબને પત્ર લખ્યો અને એમાં અનુવાદ મેં ભીડ્યો. વિનોદભાઈ ભટ્ટ સાહેબની પણ દિલેરી જુઓ કે બીજા હાસ્ય લેખકને બિરદાવવા માટે, અને કે એમને ખબર છે એમણે પુલને માન્ય કરેલા, મને કે અરુણાબેન બહુ સરસ છે, તમે લખો છો, અનુવાદો કરો, હું તમારી સાથે છું. અને એમણે જ પછી દિલ્હી સાહિત્ય અકાદમીમાં મારા બધા જે જુદા જુદા પ્રકાશિત થયેલા અનુવાદો એનો સંગ્રહ માટે, હું તો ઘરે બેઠેલી, કોઈને ઓળખું નહીં, કશું નહીં, પણ મને કહેણ આવ્યું ત્યાંથી કે ભાઈ તમે એક સંગ્રહ કર્યો અને એ રીતે આ પુલકિત સંગ્રહ થયો. અને 2010 સાલમાં એમને એકેડેમીનો પુરસ્કાર મળ્યો. હવે આ જે અનુવાદનું તમે પૂછ્યું ટ્રાન્સલેશનનું, પુલ છે ને એ શ્લેષાધિપતિ, એટલે અમે મરાઠીમાં એને કોટ્યાધીશ કહીએ. હવે હું તમને એકાદ બે ઉદાહરણો આપું એના, કે બહુ અઘરું છે. પુલ એવું એક જગ્યાએ કહે છે કે સ્વાતંત્ર્ય સેનાની હતા, એટલે એમને કાતણ કામના વર્ગો હોય બપોરે, તો કે મને હાથમાંની તકલી કરતા મોઢાની તકલી સાથે વધારે ફાવતું. હવે તકલી અમે ટ કહીએ છીએ, ટકલી. હવે હાથમાંની તકલી તો સમજ્યા, પણ આ શું મોઢાની તકલી, એટલે બકબક કરવું, એટલે કે મને આ નહોતું ગમતું, મને બકબક બોલબોલ કરવું બહુ ગમતું, પણ આ તકલી ને આ તકલી એ બે વચ્ચેનો ભેદ બતાવવા મારે નીચે ફૂટનોટ પાદટીપ આપવી જ પડે, અને ત્યાં સડસડાટ વહેતો જે પેલો હાસ્ય પ્રવાહ છે એ
લંગડાય છે. બીજું એક કાલે મેં ઉદાહરણ આપેલું કે પુલાને કે લખે છે કે મહેમાન આવેલા અમારે ત્યાં અને એમની સાથે હું પંગતમાં જમવા બેઠેલો અને પેલા મહેમાને પૂછ્યું, અલ્યા નેપોલિયનનો જન્મ ક્યારે થયો? તો પેલા કહે છે કે એની માં સુવાવડી થઈ પછી. હવે પુલા લખે છે કે મેં રોટલીના બટકા ભેગું મહેમાનનું પણ બટકું ભાંગ્યું. એનો અર્થ બટકું ભાંગવું, બીજો અર્થ થાય રોકડું પરખાવું. એટલે આ પણ મારે અહીંયા નીચે પાદટીપ આપવી પડે. હું વિનોદભાઈ ભટ્ટનું ગુજરાતીમાં સમજાવું એટલે ગમશે. વિનોદભાઈ ભટ્ટે હાસ્યોપચાર શ્રેણી નવનીતમાં લખેલી અને એમાં એ એસિડિટીના પિત્તના રોગની વાત કરે છે. એમાં પિત્ત માટેના કયા કયા ઔષધિઓ, ઘરની દવાઓ એ બધી કહે છે. એમાં એ કહે છે બકરીનું દૂધ પણ સારું, ગાંધીજીની બકરીને આ તે બધું. પછી કહે છે એસિડિટીમાં છે ને તો સોડાખાર બહુ સારું, પણ આપણે ગુજરાતી અને વાંધો નહીં, ફાફડા ખાઈએ ને કે. હવે આપણે હસી પડીએ છીએ કે આપણે જાણીએ છીએ કે ફાફડા એટલે ભારો ભાર સોડા, બરાબર છે. પણ અમારા મરાઠીને હું કહેવા જઉં તો કોઈ નહીં હશે, કારણ કે એમને ખબર જ નથી ફાફડા શું છે. અરે ભાઈ, ફાફડા વો ચીજ હે કે જેના વગર અમારા ગુજરાતીઓની સવાર પડતી નથી. તો આ હાસ્યને અનુવાદ કરવું બહુ એટલે બહુ જ અઘરું છે. પણ ગઈકાલે મને સૌમ્યભાઈએ પૂછેલું એ રીતે મેં મોટે ભાગે એવા લેખો પસંદ કર્યા. ચોક્કસ સુનીતાતાઈએ પણ મારા પર છોડ્યું હતું અને અકાદમીએ પણ મારા પર છોડ્યું હતું. એટલે એમના 58 પુસ્તકોમાંથી ગુજરાતની ધરતીમાં જામી જાય એવા છોડવા એવા લેખો મેં પસંદ કર્યા. હવે સાહેબે, જોશી સાહેબે જે વાત કરી મારું ખાદ્ય જીવન, અમારા બધાનો બહુ જ ગમતો લેખ, પણ એમાં બધી મરાઠી વાનગીઓ. હવે બધા કે લાવો પડવી, એ મરાઠી વાનગીથી મારા ગુજરાતી વાચકો માહિતગાર નથી. અમારી પૂરણપોળી મોટી ચાંદાકમાં મજેવી અને પાતળી, અહીંયા પૂરણપોળી નાનકડી નાના બાળકના ચાંદામાં મજેવી, એ બંનેમાં ફેર, આમટી તો એમાં ફેર. એટલે આવી તો બીજી કેટલી વાનગીઓ. એટલે એવા પછી લેખો મેં લીધેલા નહીં અને એમ મારો પ્રવાસ આગળ વધતો. હવે બીજા બે ઉદાહરણો સરસ આપું કે ક્યાં તકલીફ પડી અનુવાદમાં. એમાં પુલ વુડહાઉસનો એક લેખ લખે છે. પુલને વુડહાઉસ શિરોમાન્ય હતા, એના ભગવાન હતા. અને એ લખે છે, મરાઠીમાં લેખનું નામ છે સ્થાનબદ્ધ વુડહાઉસ. હવે સ્થાનબદ્ધ આપણા ગુજરાતીઓ માટે નવો શબ્દ અને એ આ લેખમાં મેં ગણ્યું બરાબર 40 વાર આવતો હતો. હવે 40 વાર મારે ઘણા ધુરંધરોએ કહ્યું કે એ જ શબ્દ રહેવાતો. મેં કહું આ તો નહીં ચાલે. પછી ઘણા એની નજીકના દૂરના શેડ હતા. છેવટે મેં કહ્યું કે ના, કંઈ જ વાંધો નહીં, આ મારે સ્થાનબદ્ધ 40 આ જપવા નથી. એટલે મેં પુલ હાઉસ અને વુડ હાઉસ નજર કેદમાં એવી રીતે રાખ્યો. હવે જો આ સ્થાનબદ્ધ 40 વાર આવે તો કેવું થાય? એક વાત કરું, મારો ગમતો વિષય છે રસોઈ. એટલે ઉદાહરણ એક આપી છે રસોઈના જ, જેમ કે હું સુરતી પણ છું, હું મરાઠી પણ છું, કચ્છી છું, ગુજરાતી છું, સુરતી પણ છું. તો અમારું સુરતી ઊંધિયું, સુરતી 3 દાણાની પાપડી ને એના કાંટાવાળા રીંગણા ને એનો ત્યાંનો જ કંદ સરસ મેં ઊંધિયું બનાવ્યું છે, બહુ જ સરસ. અને પુલ એક જગ્યાએ સૌમ્યભાઈ લખે છે કે મહેમાન તો એવા હોવા જોઈએ કે અંદરથી સોળંગથી સુગંધ, સોળંગ રસોઈની એ સૂંઘીને એ પામીને તેડાવાની પણ રાહ નહીં જોવા આવીને બેસી જાય પાટલી. એવી રીતે મારા ઊંધિયાના તપેલા પરથી મેં આજે ઢાંકણું ખોલ્યું અને એ સોળંગથી બધા મહેમાનો ડાઇનિંગ ટેબલ પર આવી ગયા, બધા બેઠા. હવે મારે તે વખતે જલ્દી જલ્દી ટાઈમ નહોતો, બધું મેં કર્યું, પણ પાપડી મેં મારી બાઈને છોડવા આપી દીધી, ભાઈ તું છોડીને આપ જલ્દી જલ્દી. એણે બધું આપ્યું, બધું થયું. પેલા મહેમાનો બેઠા અને મહેમાનો કહે કે શું સરસ તમારું ઊંધિયું, આહા, બધા મોઢામાં નાખ્યું, ખુશ, આમામ બોલ્યા વગર આમામ આમામ કરે બધું. પછી એ કોળીઓ મોઢામાં જ ફર્યા કરે, અંદર ઉતરે જ નહીં. શું કારણ? કારણ કે મેં પેલી બાઈને પાપડી છોડવા આપેલી ને, એણે એની નસો કાઢેલી નહીં.
એટલે એ નસો એમના દાંતમાં ભરાયા કરે. જો હું પેલો સ્થાનબદ્ધ શબ્દ લઉં તો એ મારા વાચકની હાલત આ ઊંધિયા ખાનારા. અને એવો જ એક બીજો નાનો દાખલો આપું કે બહુ જાણીતો એક જાણીતું પાત્ર ચિત્ર છે નારાયણ. એ બધાને મદદ કરનારો દીકરો છે, બધાને કામ જઈ મદદ કરે. હવે લગ્નની ખરીદી કરવાની હોય છે, કપડાં વરવા જવાનું છે તો જાય છે. હવે અમે મરાઠીઓ મોઢિયાવાળા બ્લાઉઝ પહેરીએ એને અમે ખણ કહીએ. તો એ ખણ શબ્દ એમાં પાંચ એક વાર આવે છે. પણ હવે ખણ શબ્દ રાખો તો મારા ગુજરાતી વાચકો એને સ્વીકારે નહીં. એટલે મેં એક વાર ખણ રાખ્યો અને પછી કાઉન્સમાં લખેલું હતું બ્લાઉઝ પીસ. પછી બાકીના ચારે વાર મેં બ્લાઉઝ પીસ શબ્દ જ રાખ્યો. અમારા અનુવાદના ધુરંધરોને કદાચ એમ થાય કે ના ચાલે, અંગ્રેજી શબ્દ ના જોઈએ, પણ મારા વાચકોના કાને જે પડ્યું છે. હા, હું અહીંયા અનુવાદ મૂકું કે મારો એક હંમેશા નિયમ છે અનુવાદને પોતાનો કરવા માટે. હોઠે ચડેલા ને કાને પડેલા શબ્દો અનુવાદને પોતાનો. અહીંયા એક બીજું રસોઈનું ઉદાહરણ આપું કે મગ મગ બાફીએ આપણે કરવાના છે. બીજે દિવસે મોટે ભાગે બુધવારે મગ થતા હોય એટલે આગલે દિવસે આપણા મા દાદી જેવો છે મગ પલાળે છે અને બીજે દિવસે એને થાળીમાં કોરા કરીને વીણે છે, એમાંને ગાંગડું મગ કાઢી નાખે છે. નહીં તો શું થાય, પેલા ગણમ કહીએ અમે મરાઠીમાં એટલે ગાંગડું મગ તમને નડ્યા કરે. હવે જો પેલો ખણ 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 શબ્દ મેં રાખ્યો હોય તો એ ગાંગડું મગની જેમ નડ્યા કરે દાદા. એટલે આવી રીતે ભલે થોડી છૂટ લઈને પણ મેં મારા ગુજરાતી શબ્દો કે જે રોજબરોજની બોલીમાં બોલાય છે એ મેં લેવાનો પ્રયત્ન કરેલો. પૂર્ણના સંદર્ભો પણ બહુ છે, આપણે પણ હોય છે સંસ્કૃતના, અંગ્રેજીના, ગુજરાતીના કેટલા સંદર્ભો. એ સંદર્ભો મારે દર વખતે પાદ ટીપમાં સમજાવવા પડે. હવે ધારો કે એક હું મારું વાત કરું કે મેં પૂર્ણને સુનિતા તાઈ માટે એવું લખેલું છે, હલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું. હવે આ મારે ક્યાંક મૂકવું છે તો મારે પાદ ટીપમાં મરાઠીમાં હલાજી અને એની ગોળી પટી એની એનો આખો પ્રસંગ લખવો પડે. એવું પૂર્ણનું વાતે વાતે બધું આવતું હોય છે. પણ આ રીતે ધીમે ધીમે કરતા થતું ગયું. ને મેં કાલે સૌમ્યભાઈને કહ્યું મારા અનુવાદના પહેલા વાચક મારા પતિ એ પોલીસ અધિકારી. તમે વિચાર કરો પોલીસ અધિકારીને હસાવવું કેટલું અઘરું હોય છે. ડંડાવાળા, બંદૂકવાળા, રિવોલ્વરવાળા, પણ એ હસતા. અને એમને હસવું ના આવે તો મને કે કુંડાળો કરીને કંઈ જાયમું નહીં તમારું. અને એ રીતે મારા અનુવાદો થતા ગયા. આજે પાછી ફરીને જોઉં છું તો 2005ના અનુવાદો મને બહુ જ કાચા લાગે છે. પણ એને માટે દિલાવરસિંહજી જાડેજા સાહેબ અખંડાનંદવાળા એ કહેતા કે ઇટ ઇઝ ડિવાઇન ડિસેટિસ્ફેક્શન. આ દૈવી અસંતોષ દરેક સર્જકને રહેતો હોય છે. બહુ બહુ મજાની વાત કરી કે ડાયલેક્ટ્સ અને જે સાદું રોજબરોજ સંભળાય એવું ટ્રાન્સલેશન એ કરવું હંમેશા વધારે અઘરું હોય છે. ઘણીવાર એવી તત્સમ એવી ભાષામાં લખાયેલું પણ સાહિત્ય હોય છે. ઘણીવાર એવું પણ થાય કે ગુજરાતીનું પહેલાં ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીએ અને પછી એ બીજી ભાષામાં થાય એવી પરિસ્થિતિ. પણ એ ટ્રાન્સલેશન સહેલા હોય છે. એમણે કીધું એમ બોલાતી ભાષાના ટ્રાન્સલેશન જે અઘરા હોય છે ને એ આમને આટલી લિસિડિટીથી કર્યા છે. એક છેલ્લો પ્રશ્ન પૂછીશ સિલેક્શન વિશે. એટલે એક તો એમણે કીધું કે એવા લેખો સિલેક્ટ થયા જે ગુજરાતની આબોહવામાં ફિટ બેસી જાય, પણ સાથે સાથે એ પણ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક જ પુસ્તકમાં એક અખિલ પુલમ એ રિપ્રેઝેન્ટ થાય એ પ્રકારનું સિલેક્શન તમે ચોક્કસપણે કર્યું છે. એટલે પ્રવાસ વર્ણનોના અંશ પણ એમાં આવી જાય, હ્યુમર અલબત્ત આવે, સંગીતની વાત આવે. તો થોડીક ટૂંકમાં વાત એ સિલેક્શન અંગે પુલકિતના અને આવનારા પુસ્તકના એની પણ જો તમે કરો તો જે આવવાનું છે એની પણ બ્યુગલ એ અહીંયા આજે જ વાગી જાય. અને તમે સિલેક્શનની પસંદગીની વાત કરો છો તો એમાં મેં અમારા મહારાષ્ટ્રના સંજયભાઈ ઓળખે છે સાહિત્ય જોશી સાહેબ મુકુલ ટાકશાળે કરીને છે,
એવા મેં ઘણા લેખકોને મેં પત્ર લખ્યો કે તમે કયા પુલ બહાર જાય એવું ઈચ્છો છો. ઘણા બધાને પત્રો લખ્યા, ફક્ત એક એ મુકુંદ ટાકસાળે ન જવાય એવું નથી ઓળખતી, પણ મેં લલિતમાં વાંચેલું કે આમને હાસ્ય લેખકનો પુરસ્કાર મળેલો છે. લલિતમાં પત્ર મોકલ્યો કે તમે આ પત્ર ફોરવર્ડ કરજો. અને એ ભાઈનો મારા પર પત્ર આવ્યો કે ચોક્કસ હું, અને એમણે મારા માટે 2-2.5 કલાક કાઢીને બેસી અને કયા ફૂલ બહાર જાય એ એમણે મને લખીને મોકલ્યું. તો એમના તરફથી મને ઘણી મદદ મળી. પછી વચ્ચે વચ્ચે હું સુનિતા તાઈને પૂછતી કે આ લઈ જાઓ આ લઈ જાઓ. અકાદમીએ તો ચોખ્ખું કર્યું, પણ મને થતું કે શુદ્ધ મરાઠીના હોય તો એ સંસ્કારોને ગુજરાતીમાં લાવવા બહુ, એક તો અમારી મરાઠી અટકો એવી ફળકુળે ને પડકુળે એવી બધી. હવે અત્યારની વાત કરું, મારું નવું પુસ્તક આવી રહ્યું છે એમાં સંજયભાઈ પેલું કુતરાના લેખમાં ફળકુળે બાઈ છે, તો આપણા બહુ જ સારા પ્રૂફ રીડર વજયસિંહભાઈ પારગી, વજયસિંહભાઈ પારગી, એમણે ત્યાં ફળકુળે પાછી 3-4 વાર આમ આમ કર્યું. પછી મેં લખ્યું કે આ અટક છે એમ. તો આ બધી બહુ તકલીફ થતી હોય છે અમારે. હવે ત્યાં હું જો અટક બદલી નાખું તો એ મરાઠી ફ્લેવર જતી રહી, એટલે મરાઠી સુગંધ એ તો મારામાં એ મને અધિકાર પણ નથી કે હું અટક બદલું, એટલે મારે એ તો રાખવી જ પડે. આ રીતે બધું પસંદ કરી કરી કરીને કયા જોઈએ. બીજું, પોલાએ અમને હસાવ્યા છે પુષ્કળ, અમને ખોબલે ખોબલે અમારા ખોળામાં માપ માપ્યું ઠાલવ્યું છે. પણ સંજયભાઈએ જે લેખ વાંચ્યો એ રીતે પૂછ્યું, એમણે અમને સમસંવેદનશીલ કરતા શીખ્યું છે, બીજાની વેદના કઈ રીતે આપણી કરવી એ શીખવાડ્યું છે, એટલે પુલવાદા છે. મેં કાલે કહ્યું હતું કે અમે બધા મરાઠીઓ જન્મ્યા ને ત્યારથી જ અમારી કાંતુથીમાં પુલ રેડાયા છે. પુલો પુલો સાંભળતા 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 અમે મોટા થયા છે. પછી અમે પુલો, અને એણે કર્યું છે, જોશી સાહેબ કહે છે હાસ્ય લેખક તો એ એમનું એક પાસું છે બાય પ્રોડક્ટ. પહેલો એક ખરો માણસ એમની બધા લેખોમાંથી માણસાઈ તમને એની ફોરમ આવે. પછી ભારતીયતા, ભારતીય સંસ્કારો, ભારતીય સંસ્કૃતિની કેટલી વાત આવે. પછી જુદા જુદા બધા પાસા આવતા હોય છે. અને હવે આવનારા પુસ્તકની વાત કરું, 2005માં મારું આ એક કામ પૂરું થયું. પછી પેલા જેમ કહેવાય ને એક વ્રતિ, એવું મારું પણ લગભગ એક વ્રતિ પુલ. બીજા હું લઉં અનુવાદ પણ મને ફાવે નહીં, પુલા આવે એટલે મને ફાવે ને હું મને જામે, એટલે છૂટા છવાયા સમીપે ને નવનીત સમર્પણ એ લોકો બધા કહે એટલે હું ક્યારેક ક્યારેક કરતી. ને ચોક્કસ મારે સ્ટ્રેસ નથી, છતાંય સ્ટ્રેસ બસ્ટર કેવું હોય તો મારા માટે પુલ. એવી રીતે લેખો કર્યા મોટાભાગના મહેન્દ્રભાઈ સંગીતકારોના છે, સમીપેમાં આવેલા બધા. ઈરાવતીબાઈ જેવું કેરેક્ટર છે, બીજી એમની મુલાકાતો છે એવા છે. સંગીતકારોમાં લતા મંગેશકર, કેસરભાઈ કેરકર, હીરાભાઈ બળોદેકર, કુમાર ગંધર્વ, વિષ્ણુ દિગંબર પલુસ્કર, આવા બધા લીધેલા છે. સંગીતકારોમાં હીરાભાઈ બળોદેકર માટે કહે છે કે હીરાભાઈ બળોદેકરનું સંગીત એ તુલસીના માંજરની સાત્વિક સુગંધ લઈને આવે છે. અને હીરાબાઈ અને કેસરભાઈ એ બંનેના સંગીત માટે કહે છે કે હીરાબાઈનું સંગીત એ ગભારામાં મંદ મંદ બળતા દીવા જેવું, અને કેસરભાઈનું હાંડી ઝુમર ઝમકતા હાંડી ઝુમર ઝમકતા. પછી લતા મંગેશકર માટે એમણે બહુ સરસ કહ્યું છે કે તમે એને પ્લેબેક આર્ટિસ્ટ, પ્લેબેક આર્ટિસ્ટ શું કહો છો? અરે એ જે ગીત ગાય છે ને એની સામે પેલી અભિનેત્રીઓ મોઢા પરની ગળી વિખાય નહીં એ રીતે નિર્જીવ હલનચલન હોઠનું કરે છે. એ લોકો લતાના સુરોમાંથી વ્યક્ત થતી અભિવ્યક્તિના ભાવનાના સ્તરે ઈશાના પહોંચવાના. એટલે તમે લતાને પાર્શ્વ ગાયિકા કહો છો, પણ આ લોકો તો, આ બધી અભિનેત્રીઓ લતાના ગીત પર અભિનય કરનારી પાર્શ્વનાયિકા છે. અને બીજું એક એમણે બહુ સરસ કહ્યું છે કે એક પિક્ચર હતું ધુલ કા ફૂલ, એમાં તું મેરી પ્યાર કી ભૂલે, એમાં ફૂલ લખે છે કે એમાં એણે લતાએ આ ગીતમાંનો એક એક શબ્દ
લયના પ્રવાહમાં ફૂલની પાંખડી તરતી મૂકીએ એવી રીતે તરતો મૂક્યો છે. કુમાર ગંધર્વ માટે તો બહુ જાણીતું છે કે એમણે કહેલું છે કે મારી સમાધિ પર લખજો કે આણે કુમારને સાંભળ્યો છે. આ લેખો છે. પછી જેવા અમારા છત્રપતિ શિવાજી એવા અમારા પત્રપતિ પુલક, પુલને વર્ષે દાડે 7-8 હજાર પત્રો આવતા, અને સુનીતાભાઈએ લખ્યું છે કે 2-2.5 લાખ પત્રો આવ્યા હશે. પુલક બહુ સરસ, જુઓ માણસ આવે, પુલક કે કોઈ આપણે માટે પોસ્ટ ઓફિસ જાય, કાર્ડ લાવે કે ઇન્ડિયન લેટર લાવે કે પાકીટ લાવે, કવર લાવે, ફળિયો લાવે, શાહી લાવે, લખે, પાછું પોસ્ટ કરવા જાય, આપણે જવાબ તો આપવો જોઈએ. એટલે થયું ત્યાં સુધી 1-1.5 કલાકે પત્ર લેખનમાં કાઢતા અને પત્રો લખતા. એટલે આવો એક પત્રપતિ પુલ છે, એમણે લખેલા અને એમને આવેલા પત્રો. આવેલા પત્રોમાંનો એક સરસ પત્ર છે. કોઈ એક દંપતિ છે, એમણે પુલને એક કાર્યક્રમમાં જોયા અને પછી લખે છે કે અમે પરમ દિવસે તમને એક કાર્યક્રમમાં જોયા, પણ તમે બહુ લેવાઈ ગયા છો, આપ આપની તબિયતનું ધ્યાન રાખજો, અમને આપની બહુ જ જરૂર છે, પત્રનો જવાબ નહીં આપો તો ચાલશે. પછી બીજું છે પુલનું, સુનીતા દઈ કહેતા હતા કે આપણી ભારતની આ પહેલી ફોટોબાયોગ્રાફી છે ચિત્રમય સ્વગત, અને એમાં આખી જિંદગીના બધા ફોટાનું કલેક્શન, એમાંથી ચૂંટેલા 1000 જેટલા ફોટા એમાં લીધા છે સુનીતાભાઈએ. આપણે ડબલ ક્રાઉન સાઈઝની આડીમાં છે પુસ્તક, અને એની લાક્ષણિકતા શું છે કે દરેક ફોટાની નીચે પુલની ટિપ્પણી છે, નર્મ મર્મ ભરી. બેટ બેક ટિપ્પણી કહું, પુલના એક મિત્ર છે શરદ તળવળકર, તો શરદ તળવળકર ક્યાં કાનો માત્રા નથી, એટલે એ કહે છે કાનો માત્રા વગરનો એટલે વાંધા વચકા વગરનો મારો મિત્ર શરદ તળવળકર. આવા તો ઘણા ફોટા છે. બીજો કહું, નૈરોબીમાં એ લોકો ગયેલા ને, ત્યાં એક કિનારો છે સમુદ્રનો કંઈક, ત્યાં બધા સિંહ ને પશુઓ બધા આવતા હોય એ બતાવે છે ફોટો, અને પછી નીચે લખ્યું છે કે અમે અહીંયા ગયા અને સિંહની રાહ જોઈ ઘણી, બીજા બધા આવીને પાણી પી ગયા પણ સિંહ એકે આવ્યો નહીં. બધા પૂછે કેમ, તો કે મેં એ લોકોને કહ્યું કે આજે સિંહ ને નિર્જળા એકાદશી હશે. તો આવનારા સંકલનની એમણે વાત કરી અને ટ્રાન્સલેશનની પ્રક્રિયાની આટલી સરસ રીતે વાત કરી, હું ખૂબ આભાર માનું છું. એક વાત ખાસ કહીશ કે એમણે વાતચીતમાં સ્વાભાવિક રીતે એમ કહી દીધું કે સુનીતાબાઈએ એમને કીધું કે અરુણા ઉત્કૃષ્ટ, ગો અહેડ. જે સુનીતાબાઈને જાણે છે એ જાણતા હશે કે આ એ બહુ મોટું વિધાન છે, કારણ કે સુનીતાબાઈએ પુલને પણ ઉત્કૃષ્ટ 4-5 વાર જ કીધું છે. તો એવા આ ટ્રાન્સલેશનને ઉત્કૃષ્ટ થઈને આપણે વિરમીએ છીએ. થેન્ક યુ વેરી મચ.